મિત્રો, એ જ રીતે આ પેટ્રોલિંગ કરનાર, લો એન્ડ ઓર્ડરની ચિંતા કરનાર, તમારું એક આ ફરતું રક્ષા કવચ નાગરિકો માટેનું, આ ફરતું રક્ષા કવચ આ ભૂકંપ કરવા હાજર થાય અને બીજી એક વ્યવસ્થા કરી છે, એને 108 સાથે પણ જોડી દીધું છે. એટલે તમે 108ને ફોન કરો અને આને બોલાવશો તો એ આવશે, અને બેને ભોગ્યા બોલાવો તો એ ભેગા આવશે. આગમતે મિત્રો, આ ભવ્ય પોલીસ સ્ટેશન, અને મેં જોયું કે મારે આ કોઈ કોન્ટ્રાક્ટરને જ બનાવ્યું. દોસ્તો, તમને ભરોસો બેસે છે? નથી બેસતો. ના બેસે, કારણ કે આપણે પેલા હાઉસિંગ બોર્ડના મકાનો જોયેલા જ બધા. ભૂતકાળ સાહેબ એવો જ કહ્યો છે, આ બધા શું કર્યું છે તમે જાણો જ નહીં, એટલે જ તમે કાઢી મૂક્યા એ લોકોને. આ જ કર્યું એ લોકોએ. મિત્રો, પોલીસ હાઉસિંગ, અમારા નિત્યાનંદજી, આ પોલીસ હાઉસિંગની ટીમે આ કામ કર્યું છે. મિત્રો, ઇન હાઉસ આ કામ થયું છે. આ વિચારી શકે છે કે મિત્રો, એના પર ભરોસો મૂકો પડે. અને મિત્રો, ભરોસાની તાકાત બહુ મોટી હોય છે. મને યાદ છે, જે દિવસે અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા અને પાછું મણિનગર જગા ચગે, એટલે ખાસ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી, મોદીના મણિનગરમાં આટલા ધડાકા, એવું આવતું તું નથી. મિત્રો, હુમલો જીવલે ને, અને એમનું આ સેમ્પલ ટેસ્ટ હતો. મિત્રો, બાકી પાછળનો ખેલ તો મોટો હશે, આ સેમ્પલમાં મેળ પડી જાય તો આગળનું ભાઈ કંઈ કરવું. એ દિવસે મેં મારા પોલીસના અધિકારીઓને બોલાવ્યા. હું રાત્રે તો બધા આમ ફરતો હતો, બોલાવ્યા. કદાચ તમારામાંથી કોઈ અમુક મેગેઝીન વાંચવા ટેવાયા હતા, એ પોલીસ વાળામાં ઇન્ટરવ્યુ પણ છે. મેં પોલીસના અધિકારીઓ 4-5 બોલાવ્યા, અમિતભાઈ પણ હતા. મેં તો ભરોસો ચીજ કેવી છે એનું એક ઉદાહરણ આપવા માંગુ છું. એ દિવસે મેં એમને કહ્યું, મેં કહ્યું, ભાઈ આટલા બધા લોકો મૃત્યુ પામે છે, એના અંગે શું કરવાનું કરીશું? આ દેશમાં ગયા 5 વર્ષથી દર 3 મહિને ધડાકા થયા છે, અનેક લોકો મૃત્યુ પામે છે, પણ ક્યાંય કોઈ પકડાણું નથી. મિત્રો, મારા શબ્દો તમે સાંભળજો, ક્યાંય કોઈ પકડાણું નથી. માનો કે ગુજરાતમાં પણ નહીં પકડાય તો દેશમાં 25 ધડાકામાં નથી પકડાવવામાં, 26માં ન પકડાણા, એનાથી વધારે લાંબુ કશું થવાનું નથી. નહીં પકડાય એમાં શું છે? 4 દાણા મોદીની ચામડી ઉધેરશે કેટલાક લોકો, બધું છાપામાં છાપશે. અને મેં એમને કહ્યું હતું, પણ મારે માટે આ બોમ્બ ધડાકાના પાછળ જે લોકો છે એમને પકડવા, એ દેશભક્તિનું કામ છે. મારે માટે આ દેશભક્તિની કસોટી છે. નહીં પકડાય તો 4 દાણા થાપામાં ભગવણી થવા સિવાય કાંઈ વધારે થવાનું નથી, મને ખાતરી છે. આ દેશ એમ જ ચાલે છે. પણ હું આ ઘટનાને દેશભક્તિની કસોટીએ કસવામાં આવ્યું છે. અને મેં પોલીસ અધિકારીઓને એક જ વાક્ય કહ્યું. મેં કહ્યું હતું, ન પકડાય તો ચાલશે,
પણ મહેરબાની કરીને ભૂલે ચૂકે પણ ખોટો માણસ પકડીને ખાના પૂરતી મારે નથી કરવાની. બદનામી થશે તો મારી થશે. દેશ આખો કહેશે કે મોદી બહુ મોટી તાડુકીને વાતો કરતો હતો, પણ એકને પકડી લેવા જે થવું એ થાય, પણ ખોટો માણસ નહીં જોઈએ. અને જો સાચો પકડાશે ને તો એ મારી દેશભક્તિની કસોટી હશે. આ એક વાક્ય કહ્યું હતું મેં મારા પોલીસ અધિકારીઓને, બીજું કાંઈ કહ્યું નહોતું. એમના ભરોસે મેં નાવ છોડી દીધી હતી. અને મિત્રો, આજે સાર્વજનિક રીતે જાહેરમાં આખી ટીમને અભિનંદન આપું છું કે એમણે આખું ષડયંત્ર પકડીને મૂકી દીધું. એના આંકાઓ સહિત. અને જ્યારે આખું ષડયંત્ર આવ્યું ત્યારે દેશમાં બીજા જે ધડાકા થયા હતા એમને થયું, અને દબાણ વધ્યું, ચારે તરફથી દબાણ વધ્યું કે ગુજરાત કરી છે કે તમે કેમ નથી રેકતા. એટલે પછી બધા ચામડી ઉધેડવા માંડ્યા. મેં હજુ 20% જ કરીએ, કહે છે 80% બાકી છે. મિત્રો, ભરોસો મૂકવાનો, વિશ્વાસ રાખવાનો. અને હું આ જનતા અને સરકાર, જનતા અને પોલીસ એની વચ્ચે એક વિશ્વાસ તો સેતુ નિર્માણ કરવા માંગુ છું, એક ભરોસા મંદ વ્યવસ્થા ઉભી કરવા માંગુ છું. એની માંગ મિત્રો, હમણાં થોડા સમયથી એક ચર્ચા ચાલે છે, અને એમાં ગઈકાલે ભારતના ગૃહમંત્રી શ્રીમાન ચિદમ્બરમજીએ મીડિયાના મિત્રોને એમ કહ્યું કે મોદીને પૂછો ને એમને પાકિસ્તાન જોડે કયા કોન્ટ્રાક્ટ છે. આ દેશના કોઈ પણ નાગરિકને પૂછી જો મોદીના પાકિસ્તાન જે કયા કોન્ટ્રાક્ટ છે બધાને ખબર છે, પણ આ દેશના ગૃહમંત્રીને ખબર નથી. મિત્રો, પાકિસ્તાનનો કોઈ નાગરિક મને પછી મન નહીં ઓળખતો. એની કોઈ એવી સરકારનો માંગણી નહીં હોય કે તે 10 વાર વિચાર નહીં કરતો કે આજે સાહેબનો મૂડ કેવો છે. હું તો એક નાનકડા ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી છું, અને એનું કારણ છે મિત્રો, હું એકવાર આસામ ગયો તો આસામની અંદર સાંજે મારી સભા હતી ગુવાહાટીમાં. તમને ઉતરાણ નથી ને ભાઈઓ? હું તો ઘરે આયોજનમાં જયારે સારું લાગે. તો મિત્રો, આસામની અંદર હું ગયો, ત્યાં બધા લોકો મને મળવા આવતા. એ મને કહે કે સાહેબ, તમે આજે બાંગ્લાદેશ વિશે તો જરૂર બોલો, અને બરાબર કડકાઈથી બોલ્યું. એ પછી મને કહેવાય, મેં કેમ મને ઓળખતા નથી. પછી બહેનોની ટીમ આવી, સાહેબ બાંગ્લાદેશ માટે. પછી મુસલમાનોનું ડેલિગેશન આવ્યું, એ કે સાહેબ બાંગ્લાદેશની જોઈ હતું, તમને હું વાંધો. આ બાકી બધા તો સમજ્યા તમને. અરે કે સાહેબ, અમારા છોકરાઓ પહેલા નોકરી ધંધે જતા હતા, 100 રૂપિયા 125 રૂપિયા હાથ પડે કમાઈને આવતા હતા. આ બાંગ્લાદેશી છોકરાઓ આવી ગયા છે, ત્યારથી અમારા છોકરાને 30 રૂપિયા નથી મળતા. એ મારા વાળા કે 15 રૂપિયામાં કામ કરે, અમારા તો છોકરા ભૂખે મળે છે. આમું કઈ કરો. મિત્રો, એ દિવસે મેં ગુવાહાટીની જાહેર સભામાં કહ્યું હતું, અને મેં સાર્વજનિક રીતે કહ્યું હતું કે આસામ અને ગુજરાતમાં બહુ ફરક નથી. આસામની બાજુમાં બાંગ્લાદેશ છે, ગુજરાતની બાજુમાં પાકિસ્તાન છે, સ્થિતિ સમાન છે. પણ મેં તો ફરક એ છે કે આસામમાં એવી સરકાર છે કે જેના કારણે બાંગ્લાદેશીઓથી આસામ પરેશાન છે, અને ગુજરાતમાં એવી સરકાર છે આખું પાકિસ્તાન પરેશાન છે. મિસ્ટર ચિદમ્બરમ, આ રિલેશન છે અમારા.